हेलो, धोरण 11 विद्यार्थी मित्रों, हार्दिक स्वागत छे। आपणे જોઈએ છે પાઠ નંબર 4, વર્તનના જૈવીય આધારો। આ પાઠનો આપણો આ ચોથો લેક્ચર છે। આ લેક્ચરની અંદર આપણે જોઈએ ચેતાતંત્ર માનવ વર્તન ઉપર અસર કરતું ચેતાતંત્ર, જેને આગલા લેક્ચરની અંદર આપણે ચેતાતંત્રના વિવિધ ભાગો કોષ્ટક દ્વારા સમજ્યા કે ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ મગજ અને કરોડો છે। પરિવર્તી ચેતાતંત્રના બે ભાગ સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને શારીરિક ચેતાતંત્ર, અને સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ છે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। આજના આ લેક્ચરની અંદર આપણે ચેતાતંત્રના વિવિધ ભાગોની વિસ્તૃત સમજ મેળવીએ। અહીંયા આપણને કેન્દ્રીય અને પરિવર્તી ચેતાતંત્રની આકૃતિ આપેલી છે કે જે આપણા શરીરના જે કાંઈ અવયવો છે, સ્નાયુઓ છે, ચેતાઓ, ચેતાકોષો, એ આપણું સમગ્ર ચેતાતંત્ર છે, મગજ, કરોડરજ્જુ। તો જોઈએ કેન્દ્રીય ચેતાતંત્ર શું કાર્ય કરે છે। તો કે કેન્દ્રીય ચેતાતંત્ર છે શરીરની દરેક ચેતાકીય પ્રવૃત્તિઓનું એક કેન્દ્ર બિંદુ છે। આ શરીરની અંદર જે સૂક્ષ્મ દેખાય છે સ્નાયુઓ, હજારો ચેતાઓ શરીરમાં આવેલી હોય છે, એ દરેક ચેતાઓનું ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બિંદુ એ કેન્દ્રીય ચેતાતંત્ર છે। શું કામ કરે છે કેન્દ્રીય ચેતાતંત્ર આપણા શરીરની અંદર? કેન્દ્રીય ચેતાતંત્ર એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણા શરીરનું આંતરિક શરીરના જે કાંઈ અવયવો છે, ચેતાઓ છે, સ્નાયુઓ છે, એ કેન્દ્રીય ચેતાતંત્ર છે। તેનું કામ શું છે આપણા શરીરની અંદર? તો કે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે। મગજ તરફથી આવતા સંદેશાઓને શરીરના અવયવો સુધી પહોંચાડે છે અને શરીરના અવયવોનો સંદેશાઓ મગજ સુધી પહોંચાડવાનું કાર્ય આ ચેતાતંત્ર કરે છે। કેન્દ્રીય ચેતાતંત્ર છે એ બે વસ્તુનું બનેલું છે, એક મગજ, બ્રેઇન, અને કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ। હવે આપણે કેન્દ્રીય ચેતાતંત્રના બંને ભાગોને જોઈએ। કેન્દ્રીય ચેતાતંત્ર શેનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો? એક ગુણના પ્રશ્નમાં પૂછાય, મગજ અને કરોડ રજ્જુનું। આપણા શરીરમાં બ્રેઇન જે શું કાર્ય કરે છે? તો કે માનવ મગજનો વિકાસ હજારો વર્ષથી થતો રહ્યો છે, જે આપણે ઉત્ક્રાંતિમૂલક અભિગમની અંદર જોઈએ કે અન્ય સજીવ સૃષ્ટિમાં સૌથી વધારે વિકસિત જો કોઈ સજીવ હોય તો તે મનુષ્ય છે, તેમના મગજના વિકાસના કારણે। આ વિકાસની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે। માનવ મગજ અન્ય સજીવોના મગજની તુલનામાં ખૂબ જ આગળ વિસ્તૃત વિકસિત થયેલું છે। તો માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે। આ જે કાંઈ માનવ મગજ છે તેનું વજન કેટલું છે? તો કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ છે। માનવ મગજનો વિકાસ હજારો વર્ષથી થયો છે, અત્યારે પણ ચાલુ છે। માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ સૌથી અન્ય સજીવો કરતાં વિકસિત છે। હવે આ વજન મગજ કેટલું ધરાવે છે? 1.36 કિલોગ્રામ। તે શેનું બનેલું છે? તો કે 10 અબજ ચેતાકોષોનું મગજ બનેલું છે। આ મગજ કેટલો લોહીનો જથ્થો શરીરના કુલ ભાગમાંથી મેળવે છે? તો કે શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 5 ભાગનું લોહી છે એ મેળવે છે। મગજના કોષોને 3 થી 4 મિનિટ સુધી જો પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ન મળે તો ગંભીર હાનિ પહોંચે છે। મગજના કોષોને એક માર્ક્સમાં આ પણ પ્રશ્ન પૂછાય છે કે 3 થી 4 મિનિટમાં શું ન મળે તો મગજના કોષોને હાનિ થાય છે? પ્રાણવાયુ, જેને આપણે ઓક્સિજન કહીએ છીએ। તો મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી આપણને પ્રાપ્ત થાય છે। શું? તો કે મોટું મગજ છે એ 4 ખંડની અંદર વહેંચાયેલું છે, એનો 4થો ભાગ છે પશ્વખંડ। આ પશ્વખંડની અંદર શું મગજ શું કાર્ય કરે છે? તો કે ત્યાં આપણું દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે, દ્રષ્ટિ એટલે જોવું।
કે દ્રષ્ટિ કેન્દ્ર પશ્વખંડની અંદર મગજમાં આવેલું છે, જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણને મગજની આકૃતિ આપેલી છે કે મગજ છે એ જુદા જુદા ભાગમાં વહેંચાયેલું છે. મગજ મોટા મગજના ચાર ભાગ છે, લલાટ ખંડ એટલે અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. તો અહીંયા જે કપાળનો ભાગ છે તે લલાટખંડ છે, ત્યાં વાણી વિસ્તાર કેન્દ્ર આવેલું છે. એની બાજુમાં શ્રવણ સંવેદન એટલે કે આપણે જે કાંઈ કાન મારફતે સાંભળી શકીએ છીએ તે. મગજની ઉપર મસ્તિષ્ક શાલનું આવરણ આવેલું છે, જેમાં ચેસ્ટ વિસ્તાર આવેલો છે. આ મસ્તિષ્ક શાલની વચ્ચે ખાંચ આવેલી છે, જેને રોનાલ્ડોની ઊભી ખાંચ આપણે કહીએ છીએ. શરીર સંવેદન વિસ્તાર કેન્દ્રો આવેલા છે, એની બાજુમાં અહીંયા મધ્યખંડ આવેલો છે. એની બાજુમાં પ્રશ્વખંડ આવેલો છે, જ્યાંથી આપણે દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે, કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. દ્રષ્ટિ સંવેદન વિસ્તાર આ પશ્વખંડની અંદર મગજના પાછળના ભાગમાં આવેલો છે. એની નીચે મગજ બે ભાગમાં વહેંચાયેલું છે, મોટું મગજ અને નાનું મગજ. અહીંયા નાનું મગજ આવેલું છે. આનું કાર્ય શું છે? શરીરના અવયવો સાથે સંકળાયેલું છે. અહીંયા વાણીની સમજનો વિસ્તાર આવેલો છે, એક સીમાવર્તી તંત્રનો ભાગ છે, જે ત્રણ વસ્તુનું બનેલું છે, હિપોકેમ્પસ, હાઇપોથેલેમસ અને એમિગડાલા, જ્યાંથી વાણી વિસ્તાર કેન્દ્ર આવેલો છે. મગજનો નીચેનો ભાગ નિમ્નખંડ છે, જ્યાં લંબ મજ્જા અને સિલ્વિયસ ખાંચનો છેડો. ઊભી ખાંચ મગજના ઉપરના ખોપરીના ભાગથી અહીંયા મગજના છેડે સુધી આવેલી છે. આ રીતે મગજ છે એ જુદા જુદા અવયવોથી એકસાથે જોડાયેલું છે અને શરીરના વિવિધ કાર્યો કરવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ મગજની રચના. તો મગજ બે સરખા અડધિયામાં વહેંચાયેલું છે, બે ભાગમાં, જેને શું કહેવામાં આવે છે? તો કે મગજના ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. મગજના બહારનો જે ઢંકાયેલો ભાગ છે, આપણો માથાનો ઉપરનો ભાગ, એને મગજના અંદરના અવયવોનું રક્ષણ કરવા માટે જે મગજનો બહાર ઢંકાયેલો ભાગ છે એને મસ્તિષ્કક્ષાલ કહેવામાં આવે છે. આ મસ્તિષ્કક્ષાલ શેની બનેલી છે? તો કે અસંખ્ય ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્કક્ષાલના ચેતાકોષોનો રંગ કેવો છે? તો કે ભૂખરા રંગનો છે. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભૂખરા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં એને ત્રણ સ્પષ્ટ વિભાગોમાં આપણે જોઈ શકીએ છીએ. મગજ સ્કંધ કે નાનું મગજ, સીમાવર્તી તંત્ર અને મોટું મગજ કે મસ્તિષ્ક ક્ષાર. મગજના વિકાસની સ્પષ્ટ સમજવા માટે મગજને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અહીંયા સુધી આપણે મગજની સમજ મેળવી કે મગજ છે જુદા જુદા અવયવોનું બનેલું છે. 1.36 કિલોગ્રામ વજન ધરાવે છે. 4 થી 5 મિનિટની અંદર મગજને પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ થાય છે. 2 સરખા અડધિયામાં વહેંચાયેલું છે, જેને ગોળાર્ધ કહીએ છીએ. એની ઉપર ઢંકાયેલો ભાગ છે, જેને મસ્તિષ્ક ક્ષાલ કહેવામાં આવે છે. આ મસ્તિષ્ક ક્ષાલ ચેતાકોષોની બનેલી છે, જેને ભૂખરા રંગની હોવાથી એને ભૂખરા પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અહીંયા સુધી આપણે મગજની શું રચના છે, મગજનું શું કાર્ય છે એ જોયું. હવે આપણે મગજ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે એના અલગ અલગ ભાગને સમજીએ. પ્રથમ એનો ભાગ છે મગજ સ્કંધ અને નાનું મગજ. આ પણ વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પ્રશ્ન છે. મગજમાંથી ઘણા બધા એક ગુણના પ્રશ્ન MCQની અંદર અને બી વિભાગની અંદર પૂછાઈ શકે છે. મગજના ત્રણ ભાગો છે, નાનું મગજ, સીમાવર્તી તંત્ર અને મોટું મગજ. તો મગજ સ્કંધ કે નાનું મગજ આપણા શરીરની અંદર શું કાર્ય કરે છે તે આપણે જોઈએ. તો મગજ સ્કંધ છે એ ત્રણ વસ્તુનું બનેલું છે. આ પણ ટૂંકો પ્રશ્ન છે. લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજનું. મગજ સ્કંધ ત્રણ વસ્તુનું બનેલું છે, લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજ. આ મગજ સ્કંધ આપણા શરીરમાં શું કાર્ય કરે છે? કારણ કે આપણું પાઠ છે વર્તનના જૈવીય આધારો. માનવ વર્તન ઉપર શરીરના અવયવોની શું અસર થાય છે? તો આમ શરીરના અવયવોમાં એક ભાગ મગજ, આ મગજનો એક ભાગ છે નાનું મગજ. નાનું મગજ અને મગજ સ્કંધ, તો આ મગજ સ્કંધ આપણા શરીરમાં શું કાર્ય કરશે? તો કે શ્વાસોશ્વાસ આપણે લઈએ છીએ, પ્રાણવાયુ ઓક્સિજન તે, હૃદયના ધબકારા, ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજ સ્કંધનું કાર્ય શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાનું નિયંત્રણ કરે છે.
ચેતાસેતુ નાના મગજ સાથે જોડાયેલું છે, તે શું કામ કરશે? સ્વપ્ન અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. આ જે મગજ સ્કંદ આવેલું છે, નાનું જે મગજ આવેલું છે આકૃતિમાં આપણે જોયું, એની ટોચ ઉપર મગજ સ્કંદ છે. તે મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષના ઝુમખાઓનો બનેલો પિંડ આકારનો એક અવયવ આવેલો છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. નાના મગજની ટોચ ઉપર ચેતાકોષનો એક ઝુમખો આવેલો છે, જેને આપણે થેલેમસ તરીકે ઓળખીએ છીએ. આ થેલેમસ શું કાર્ય કરશે? તો કે બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલું છે, તે દ્રષ્ટિ એટલે જોવું, શ્રવણ એટલે સાંભળવું, દબાણ એટલે દર્દ કે પીડા જેવી સાંવેદનિક સંકેતોને ગ્રહણ કરી મસ્તિષ્ક ક્ષાલના ચોક્કસ ભાગને મોકલે છે. એટલે કે થેલેમસનું કાર્ય શું છે? રિલે સ્ટેશનનું કાર્ય છે. એક ગુણનો પ્રશ્ન છે, થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. મગજમાં જતા સંદેશાઓને ત્યાં રોકવાનું કાર્ય, એટલે કે આપણે જોવું, સાંભળવું, દબાણ અને પીડા જેવા સાંવેદનિક સંકેતોને ગ્રહણ એકઠા કરવાનું કાર્ય આ થેલેમસ કરે છે. પછી એ નાના મગજ મગજસ્કંદ સુધી મોકલે છે. આમ નાનું મગજ શું કામ કરશે? આપણે મગજસ્કંદ અને નાનું મગજ જોઈએ છીએ. મગજસ્કંદ જોયું કે લંબચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજનું બનેલું છે. તે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાનું નિયમન કરે છે. મગજસ્કંદની ટોચ ઉપર એક ચેતાકોષનો ઝુમખો આવેલો છે, જેને આપણે થેલેમસ કહીએ છીએ. આ થેલેમસનું કાર્ય દ્રષ્ટિ, શ્રવણ, દબાણ અને પીડા જેવા અવયવો સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય છે, એટલે કે રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. હવે આપણે જોઈએ નાનું મગજ. તો કે નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલું છે. તે શરીરના અવયવોનું હલનચલનનું નિયમન કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદ કરે છે. શરીરના અવયવોને હલનચલન કરવાનું કાર્ય નાનું મગજ કરે છે. તે હલનચલનની તરેહોની સ્મૃતિઓને સંગ્રહિત કરે છે. પરિણામે આપણે શું કરી શકીએ છીએ નાના મગજના કાર્ય? તો કે ચાલવું, દોડવું, નૃત્ય કરવું, સાયકલ ચલાવવા જેવી શરીરના અવયવો દ્વારા જે કંઈ ક્રિયાઓ થાય છે, એ ક્રિયાઓ નાનું મગજ કરે છે. માટે એક વખત એ ક્રિયા શીખા પછી આપણે એના ઉપર ધ્યાન આપવું પડતું નથી. તો અહીંયા આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે મગજના ત્રણ ભાગો છે, નાનું મગજ, સીમાર્થી તંત્ર અને મોટું મગજ, એમાં આપણે મગજ સ્કંદ અને નાના મગજ વિશે સમજ મેળવી. આગલા લેક્ચરની અંદર મગજનો બીજો ભાગ એટલે કે સીમાવર્તી તંત્ર વિશે સમજ મેળવીશું. અસ્તુ.